અહીંયા સંખ્યાઓ લખીને આપી છે કે 2 ને રેખામાં દર્શાવી શકાય 3 ને 4 ને 13 સુધી આપી છે તો રેખામાં તો દરેક સંખ્યાને દર્શાવી શકાય એટલે રેખાના બધા જ ખાનામાં આ આવે લંબચોરસ સ્વરૂપે તો તમારે ધારો કે અહીંયા 4 લખીને તો બધાનું આપી છે પણ 5 નું 5 સુધી આપી છે તો 6 નું જોવાનું 6 ટપકાને 6 ટપકાથી લંબચોરસ બનાવવાનું જો બની જાય તો હા અને ન બને તો ના એવી જ રીતે ચોરસ બનાવવાનું ચોરસ 6 ટપકાથી બને તો હા અને ન બને તો ના એવી જ રીતે ત્રિકોણ નીચે પ્રયત્ન કરવા આપો છે કઈ સંખ્યાઓ લંબચોરસના રૂપમાં દર્શાવી
સંખ્યાઓને લંબચોરસના રૂપમાં દર્શાવી શકાય. દાખલા નંબર 4 છે. પ્રથમ 7 ત્રિકોણાકાર સંખ્યાઓ લખો, એટલે કે તે સંખ્યાઓ જેને ત્રિકોણના રૂપમાં દર્શાવી શકાય અથવા તો ગોઠવી શકાય. પ્રથમ 7 ત્રિકોણાકાર સંખ્યાઓ લખો. પહેલી 7 એવી સંખ્યા શોધવાની છે કે જેને ત્રિકોણના સ્વરૂપે દર્શાવી શકાય. તો પહેલા તો કઈ હશે? 3 6, જે તમને આપેલી છે 3 6. પછી 9 ને પણ ત્રિકોણ આકારે ગોઠવી શકાય, 12 ને ત્રિકોણ આકારે ગોઠવી શકાય, પછી 15 ને, 21 ને અને 28 ને ત્રિકોણ આકારે ગોઠવી શકાય. પછી દાખલા નંબર 5 છે. કેટલી સંખ્યાઓને બે લંબચોરસના રૂપમાં દર્શાવી શકાય? ઉદાહરણ આપવાનું છે. કેટલી સંખ્યાઓને બે લંબચોરસના રૂપમાં દર્શાવી શકાય? તેમાં પ્રયત્ન કરો, મેં તમને એક ઉદાહરણ આપ્યું છે કે 3 × 4 એ 12 થાય અને 2 × 6 તો એ પણ 12 થાય. એક ઉદાહરણ આપ્યું છે કે 3 × 6. કઈ સંખ્યાને બે લંબચોરસના ગોઠવી શકાય? એના સિવાય તમે બીજી સંખ્યા લો.
तो त्रण छ अठार अठार अने बीजी कई रीते अठार थाय तो के बे गुण्या नौ नौ दू अठार थाय त्रण छ अठार थाय अने नौ दू अठार थाय तो त्रण गुण्या छ एटले के त्रण त्रण ना छ लाग्यो Thank you.